एक ब्रेकिंग न्यूज पर नजर करी दे कि ज्यां भावनगर ना કાળિયાબીડની શાળા નંબર 83 માં ખુલ્લામાં ભણતા બાળકો નજરે પડી રહ્યા છે. ઉનાળાની પ્રચંડ ગરમીમાં ખુલ્લામાં બેસીને ભણવા પર મજબૂર બન્યા છે આ વિદ્યાર્થીઓ. સારા પંખા કે રૂમની વ્યવસ્થા ન હોવાથી ખુલ્લામાં આ બાળકોને અભ્યાસ કરવો પડે છે. બાળકોને જમવા મળતું મધ્યાહન ભોજન કચરા પેટી પાસે ખુલ્લામાં રખાયું છે તેવી પણ વિગતો સામે આવી છે. સંવાદદાતા અજિત ગઢવી વધુ વિગતો આપી રહ્યા છે. શું વિગતો? बिना भावनगर ની અંદર જે મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત કેન્દ્રવતી શાળા નંબર 83 ની અંદર અત્યારે ખૂબ જ એવું કહી શકાય કે બાળકો માટે અભ્યાસ કરવો બહુ મુશ્કેલ બની ગયો છે. જેની અંદર લોબી છે તે લોબી ની અંદર બાળકો જે વિદ્યાર્થીઓ છે તે ભણી રહ્યા છે. અત્યારે ઉનાળો છે, ભયંકર ગરમીની સ્થિતિ છે. આવી સ્થિતિની અંદર બાળકોને બહાર જે તડકો પણ ન કહી શકાય અને છાંયો ન કહી શકાય એવી હાલતની અંદર ગરમીની સ્થિતિમાં અભ્યાસ કરાવી રહ્યા છે. આ સિવાય જે મધ્યાહન ભોજન હોય છે તે મધ્યાહન ભોજન પણ જે કચરા પેટી હોય છે તેની બાજુમાં પડ્યું છે. ત્યારે તાત્કાલિક ધોરણે આ શાળા છે તેની અંદર જે ઓરડાની ક્ષતિ છે તે પૂરી કરવી જોઈએ, જે ગટ છે તે પૂરી કરવી જોઈએ. વિદ્યાર્થીઓ 177થી વધારે વિદ્યાર્થીઓ અહીંયા ભણી રહ્યા છે અને આ ભાવનગરના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી અને રાજ્યના શિક્ષણ મંત્રીનો વિસ્તાર છે. ત્યારે આ પ્રકારનું બાળકોને મુશ્કેલી અભ્યાસ કરવામાં જ્યારે ગુજરાત સરકાર દ્વારા ભણે છે ગુજરાતને સાથે જ્યારે શિક્ષણના વિકાસની વાતો થઈ રહી છે ત્યારે આવા બાળકો જે તડકામાં ભણી રહ્યા છે, અભ્યાસ કરી રહ્યા છે, લોબીની અંદર ના છૂટકે ભણી રહ્યા છે, ત્યારે તાત્કાલિક ધોરણે ભાવનગરની મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિની જવાબદારી છે કે કોઈ પણ સંજોગોએ આ બાળકોને પ્રોપર જગ્યાએ બેસાડી અને પંખા હવાથી લઈ તમામ વ્યવસ્થા થાય. બીજી કરુણતાની વાત એ કહી શકાય કે ભાવનગરની કાળિયાબીડ વિસ્તારની સૌથી મોટી ખુલ્લી ડ્રેનેજ કે દુર્ગંધ એટલી બધી આવે છે કે ત્યાં ઉભું રહેવું પણ મુશ્કેલ છે. ત્યારે આની અંદર નોકરી કરતા શિક્ષકો અને આ બાળકો 177 બાળકો કઈ રીતે આ સ્કૂલની અંદર અભ્યાસ કરતા હશે તે સૌથી મોટો સવાલ છે, ચિંતાનો વિષય કહી શકાય. અને ભાવનગરના ધારાસભ્યએ પણ તાત્કાલિક ધોરણે ધ્યાન દોર્યું છે તેવું પણ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. ત્યારે તાત્કાલિક ધોરણે આજે અને આ જે સ્કૂલ છે તેની ગ્રાન્ટ મંજૂર થઈ ગઈ છે, રીટેન્ડરિંગ થઈ ગયું છે, પરંતુ ખાતમુહૂર્ત કે આગળ કામ નથી શરૂ થતું તે સૌથી મોટી ચિંતાનો વિષય કહેવાય. આ રીતે બાળકોને જ્યારે ગુજરાત સરકાર શિક્ષણના વિકાસ બિલકુલ આજે સમગ્ર વિગતો બદલ આભાર. તો જે રીતે ભાર વગરના ભણતરની વાતો તો કરવામાં આવે છે પરંતુ અહીંયા ધગધગતા તાપની વચ્ચે બાળકો અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે.